गुड मॉर्निंग, हैव ए नाइस डे। धोरण 11 बेसिक लेक्चर में जीव विज्ञान में तमारू स्वागत छे। आजे आपणे परिवहन तंत्र विषे अभ्यास करीशु। परिवहन तंत्र अटले शू? मैं आगळ लेक्चर में तमने अभ्यास करावी दीधो तो के ऑक्सिजन पछी खोराकना घटको रुधिर वाहिनीओ में वहता प्रवाही द्वारा अटले के रुधिर द्वारा शरीर में फरिया करे छे, जे परिवहन मार्ग द्वारा रचाय छे अने एने परिवहन तंत्र कहेवामां आवे छे। अत्यारे आपणे ऑक्सिजन नुं परिवहन शरीर में कई रीतना थाय छे ई आपणे चार्ट द्वारा समझीशुं। ऑक्सिजन नुं परिवहन बराबर, ऑक्सिजन अने एना भेगा भेगा वधारानुं भणवानुं छे। ऑक्सिजन अने कार्बन डायोक्साइड नुं परिवहन शरीर में विविध अटले के धमनी अने सीरा जेवी रुधिर वाहिनी द्वारा थाय छे। ऑक्सिजन अने कार्बन डायोक्साइड नु वहन भणवानु छे। कार्बन डायोक्साइड अने ऑक्सिजन सुकाम भाई ई हुं तमने दर्शावू। गमे त्यां गमे ई कोषमां खोराकनुं दहन थावा माटे ऑक्सिजन जरूरी छे, कारण के दहन तो ज थाय ज्यां ऑक्सिजन होय। अटले खोराकनुं संपूर्ण दहन थवा माटे एमांथी ऊर्जा मेळववा माटे ऑक्सिजननी जरूर पड़े छे। हवे जे जग्याए दहन थशे ने कार्बन डायोक्साइड उत्पन्न थशे। हवे शरीरनी अंदर कार्बन डायोक्साइड जो एमनम रहे तो माणस छे एनुं मृत्यु थई जाए। एटला माटे शरीरमां सतत ऑक्सिजन जावो जोईए अने शरीरनी अंदरथी सतत ऑक्सिजन छे ई बहार आववो जोईए। एटला माटे आपणे कार्बन डायोक्साइड अने ऑक्सिजननुं परिवहन आपणे भणवानुं छे, बराबर छे। मैं अहींया एक फ्लो चार्ट दखाडेलो छे। आ शुं छे? तो के आ हृदय छे, बराबर छे। आ शुं छे? तो के फेफसा छे। अने अहींया शुं आवेलुं छे? तो के भाई आपणा पेशी अंग आवेलुं छे। अटले के खोराकनुं दहन अहींया थशे। आ हृदय छे अने आ फेफसा छे। आ मैं शुं देखाडेलुं छे ई पण दर्शावी दऊं, बराबर छे। आ शुं छे? तो के पहला आपणने खबर पड़वी जोईए आ धमनी छे अने आ शीरा छे, बराबर छे। आ शुं छे? धमनी छे અને આ શીરા છે, બરાબર છે। કાલે પણ આપણે ભણી ગયા હતા કે ધમનીમાં કેવું રુધિર હોય છે, શુદ્ધ રુધિર। શીરામાં કેવું રુધિર હોય છે, અશુદ્ધ રુધિર। આ શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન યુક્ત રુધિર, અને તમે એને બીજી ભાષામાં પણ કહી શકો કાર્બન ડાયોક્સાઇડ વિહીન રુધિર, અને અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, અને એમ પણ કહી શકો ઓક્સિજન વિહીન રુધિર, બરાબર છે। હવે કોઈ પણ જગ્યાએ હવે જોજો
रुधिर अशुद्ध ने शुद्ध कई रीतना वहन पामे छे हुं सरखी रीतना समझावुं छुं। हवे अहींया पेशी छे न्या खोराक नु दहन थयुं, दहन थाय एटले अहींया शुं उत्पन्न थशे? कार्बन डायोक्साइड। आ कार्बन डायोक्साइड युक्त रुधिर छे ए आ दिशामां वहन पामशे एटले अहींथी क्यां आवशे? हृदयमां। આ રુધિર કેવું હશે તો કે અહીંયા હું તમને દર્શાવું, બરોબર છે? આ રુધિર હશે અશુદ્ધ રુધિર। કેવું રુધિર હશે? અશુદ્ધ રુધિર। અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પેશીમાંથી ક્યાં આવશે? હૃદયમાં, બરોબર છે? હવે આ અશુદ્ધ રુધિર શુદ્ધ થવા ક્યાં જશે? ફેફસામાં। ફેફસામાં શું કામે? તો કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન ફેફસામાં જમા થાય છે અને રુધિર ત્યાં આવશે ત્યારે એ ઓક્સિજન રુધિરમાં ભળી થાય છે। એટલે રુધિરને શુદ્ધ અને અશુદ્ધ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કરવાનું કાર્ય ફેફસાનું છે। હૃદય તો ખાલી પંપનું કામ કરે છે, મોટરનું કામ કરે છે, વિવિધ અંગ સુધી પહોંચાડે છે, બરાબર છે? હવે હૃદયમાંથી ફેફસા સુધી અશુદ્ધ રુધિર કોણ લઈ જાય છે? તો મેં કાલે પણ તમને દર્શાવ્યું હતું, શું કીધું હતું? ફુફુસીય ધમની, એમાં કેવું રુધિર હોય છે? અશુદ્ધ રુધિર હોય છે। કેવું રુધિર હોય છે? અશુદ્ધ રુધિર, બરાબર છે? તો અહીંયા શું આવેલું છે? ફુફુસીય ધમની આવેલી છે, બરાબર? શું આવેલું છે? ફુફુસીય ધમની આવેલી છે, બરાબર છે? હવે રુધિર અહીં આવી ગયું, શુદ્ધ થઈ ગયું। હવે અહીંયા જે રુધિર વહેતું હશે આ દિશા તરફ, એ કેવું રુધિર હશે? તો કે શુદ્ધ રુધિર। આ ફેફસાથી હૃદયમાં શુદ્ધ રુધિર કોણ લઈ જાય છે ખબર છે? ફુફુસીય શીરા। કારણ કે આપણે કાલે કીધું તું ભાઈ, ફુફુસીય શીરામાં કેવું રુધિર હોય છે? શુદ્ધ રુધિર હોય છે। કેવું રુધિર હોય છે? તો કે શુદ્ધ રુધિર હોય છે, બરાબર? હવે આ રુધિર અહીંયા આવી ગયું, હવે શુદ્ધ રુધિર ધમની દ્વારા ક્યાં આવે છે? વિવિધ પ્રકારની પેશી સુધી। આમ પેશીથી હૃદય સુધી શુદ્ધ રુધિર, અશુદ્ધ રુધિર કોણ લઈ જાય છે? શીરા। હૃદયથી ફેફસા સુધી અશુદ્ધ રુધિર કોણ લઈ જાય છે? ફુફુસીય ધમની। ફેફસામાં શુદ્ધ થઈ જાય, ફેફસામાંથી હૃદયમાં શુદ્ધ રુધિર કોણ લઈ આવે? ફુફુસીય શીરા। હૃદયથી અંગ સુધી શુદ્ધ રુધિર કોણ પહોંચાડે? ધમની, બરાબર છે? આ આપણે અહીંયા પરિવહન તંત્ર સવિસ્તાર સમજાવેલું છે, બરાબર છે? હોમવર્કમાં તમારે આ ચાર્ટ દોરવાનો અને પરિવહન તંત્રમાં ક્યુ રુધિર ક્યાંથી કઈ રીતના જાય છે એ સવિસ્તાર સમજાવવાનું રહેશે।